નામ ડોક્ટર પ્રતિક પટેલ છે અને એઝ અ સ્પાઇન સર્જન હું વાયરોક હોસ્પિટલમાં કામ કરું છું. 20th ઓક્ટોબર ઇઝ નોન એઝ વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જેમ લાકડામાં ઉધઈ લાગે અને લાકડા પોલા પડી જાય, એમ સેમ જો હાડકા આપણા પોલા થઈ જાય તો એને આપણે ઓસ્ટિયોપોરોસિસ કહેતા હોય. આને સાયલેન્ટ બોન ડિઝીઝ તરીકે બી ઓળખવામાં આવે છે. હવે ઓસ્ટિયોપોરોસિસ કોને થાય? તો ઓસ્ટિયોપોરોસિસ મોસ્ટલી પોસ્ટ મેનોપોઝલ કાં તો ઓલ્ડ એજમાં થતી બીમારી છે, અને આ કોઈ બી એજમાં થઈ શકે છે, જેમ લાંબા સમય સુધી સ્ટીરોઇડનું સેવન કરવાથી, સિડેન્ટરી લાઇફસ્ટાઇલથી, ક્રોનિક રિનલ ફેલિયર, ક્રોનિક લિવર ફેલિયર, આ બધી વસ્તુઓ એસોસિએટેડ હોય તો આવા વ્યક્તિઓમાં હડકા પોલા થઈ શકે છે. હવે ઓસ્ટિયોપોરોસિસના કારણે લોકોને શું સિમ્ટમ્સ આવે એના વિશે વાત કરીએ. તો ઓસ્ટિયોપોરોસિસના કારણે હડકા પોલા થઈ જાય તો નાનું મોટું પડવાથી ફ્રેક્ચર થઈ શકે, અને આ ફ્રેક્ચર મોસ્ટ કોમનલી કમરમાં, કાંડામાં કે હિપ બોનમાં થવાની શક્યતા હોય છે. હવે બીજા કયા સિમ્ટમ્સ ઓસ્ટિયોપોરોસિસના એસોસિએટેડ હોય? જેમ કે હાઈટ ઓછી થઈ જવી, સ્ટૂપિંગ પોસ્ચરમાં ચાલવું, કમર દુખાવો રહેવો, હાડકાનો દુખાવો રહેવો, આવા બી સમસ્યા લોકોને થતી હોય છે. હવે ઓસ્ટિયોપોરોસિસ આપણને ડાયગ્નોઝ કરવું હોય તો કેવી રીતે ડાયગ્નોઝ થાય? તો ઓસ્ટિયોપોરોસિસ ડાયગ્નોઝ કરવા માટે બોનની ડેન્સિટી માપવી પડે, જે ટેસ્ટનું નામ છે ડેક્ઝા સ્કેન. હવે આ સ્કેનની મારફતથી આપણને ખબર પડે કે આપણી હાડકામાં ઘનતા કેટલી ઓછી છે, અને એ પ્રમાણે આપણે સ્પેશિયાલિસ્ટને મળીને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો આની ઓસ્ટિયોપોરોસિસની ટ્રીટમેન્ટ થઈ શકે છે. બીજું કે આપણે ઓસ્ટિયોપોરોસિસથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો ઓસ્ટિયોપોરોસિસથી આપણે બચવું હોય તો રેગ્યુલર વોકિંગ, ખાસ કરીને મોર્નિંગમાં 7 to 9 ની વચ્ચે સૂર્યપ્રકાશમાં આપણે ચાલીએ તો આપણને વિટામિન ડી મેક્સિમમ મળે. બીજું રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, બેઠાડું જીવન આપણે ના જીવવું જોઈએ, કેલ્શિયમ રિચ ફૂડ, વિટામિન ડી રેગ્યુલર ખાવામાં આપણે લેવું જોઈએ. આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામિન ડી ટેબ્લેટ આપણને આમાંથી બચવામાં હેલ્પ કરી શકે છે. થેન્ક યુ.